नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल द्वारा आयोजित ऑनलाइन विडियो लेक्चर में तमारू फरीवार स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 12 साइंस प्रकरण नंबर 6 पी ब्लॉक एलिमेंट पी विभागना तत्व, तो काले आपणे 15 समूहनी चर्चा करी थी, बराबर छे। छेल्ले आपणे ऑक्सो एसिड सुधी चर्चा पूर्ण करी हती कि ऑक्सो एसिड संयोजन में तमारो जो फॉस्फरस छे +1 +4 ऑक्सीडेशन अवस्था धरावे छे, बराबर छे। ओके, આગળ ચર્ચા કરી આજનો આપણો ક્વેશ્ચન એવો છે કે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ સમજાવો, બરાબર। આ ક્વેશ્ચન થોડો અગત્યનો છે, ધ્યાન આપજો। નાઇટ્રોજનના N એટલે નાઇટ્રોજનના અનિયમિત સમજાવો, બરાબર। નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ સમજાવો, બરાબર છે। તો પહેલો જ અનિયમિત ગુણધર્મ એ કે નાઇટ્રોજન, એકલો નાઇટ્રોજન ક્યાંય લખવાનું નથી, નાઇટ્રોજન એ દ્વિ પરમાણુ સ્વરૂપે રહેલો હોય, નાઇટ્રોજન એ દ્વિ પરમાણવીય, એટલે કે તમે હકીકતમાં નાઇટ્રોજન એ N2 વડે દર્શાવો, એકલો નાઇટ્રોજન ક્યાંય બતાવતા નથી, તો નાઇટ્રોજન એ દ્વિ પરમાણવીય સ્વરૂપે રહેલ હોય છે, બરાબર। તો હવે આપણે ચર્ચા કરીએ કે 15મા સમૂહના બધા તત્વો, 15મા સમૂહના બધા તત્વો અપર રૂપો ધરાવે છે, પણ માત્ર ને માત્ર નાઇટ્રોજન છે, નાઇટ્રોજન અપર રૂપો ધરાવતું નથી, બરાબર। નાઇટ્રોજન એ અપર રૂપો ધરાવતું નથી, ચલો અપર રૂપો ધરાવતું નથી, પણ એની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ કે નાઇટ્રોજન હંમેશા એક આણ્વીય સ્વરૂપે આપણને જોવા નહીં મળે, હંમેશા દ્વિ આણ્વીય સ્વરૂપે જોવા મળશે, તે કેવા સંયોજનો બનાવે છે। દાખલા તરીકે નાઇટ્રોજન એ N2O3 N2O5, બરાબર છે। ચલો N2O3 નો મતલબ શું થાય, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા અહીંયા આની જે +-2 × 3 એટલે -6 ને આ એટલે +3 થાય છે, આની અંદર 5 × 10 / 2 +5, બરાબર। તો N2O3 N2O5 જેવા દ્વિ પરમાણ્વીય સંયોજનો બનાવે છે, નાઇટ્રોજન એ N2O3 અને N2O5 જેવા દ્વિ પરમાણ્વીય સંયોજનો બનાવે છે, બરાબર। ઓકે, તો આને આપણે દ્વિ પરમાણ્વીય સંયોજન કહીશું, આને આપણે એક પરમાણ્વીય સંયોજન કહીશું, ક્લિયર છે, તો ધ્યાન આપજો, ક્લિયર। તો અહીંયા N2O5 ને N2O5 જેવા એક પરમાણ્વીય સંયોજન, કેવા પરમાણ્વીય, એક પરમાણ્વીય, તમે કહેશો કે સાહેબ N2 આવે એટલે દ્વિ પરમાણ્વીય નહીં, તો ના, અહીંયા એક દ્વિ પરમાણ્વીય શું થશે, દાખલા તરીકે હું એવું કહું P4O10, બરાબર, આ શું થાય, અથવા તમે એવું કહો P2O5, આ બધા દ્વિ પરમાણ્વીય સંયોજન થયા, બરાબર। પછી ચર્ચા કરીએ કે એક આર્સેનિક નું સંયોજન લઈએ AS4O10, આ બધા કેવા છે, દ્વિ પરમાણ્વીય સંયોજનો, બરાબર। આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન સંયોજાય તો શું બને છે, નાઇટ્રોજન હાઇડ્રાઇડ અથવા હાઇડ્રાઇડ સંયોજન બને છે। તો જે નાઇટ્રોજન છે એનો હાઇડ્રેટ, કયો હાઇડ્રેટ બનશે નાઇટ્રોજન સાથે એચ સંયોજાય તો એમોનિયાનું નિર્માણ થાય, એ એમોનિયા ઝેરી નથી, બાકી બધા જ તત્વોના આપણે હાઇડ્રેટ લઈએ તો હાઇડ્રેટ શું છે, ઝેરી છે, બરાબર। નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન સંયોજાય અથવા એવું લખો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ ઝેરી નથી, નાઇટ્રોજનનો હાઇડ્રેટ ઝેરી નથી, એટલે કે નાઇટ્રોજનનો હાઇડ્રેટ કયો, એમોનિયા એ ઝેરી નથી, પરંતુ અન્ય તત્વોના હાઇડ્રાઇડ ઝેરી છે, બરાબર। દાખલા તરીકે નાઇટ્રોજન પછીનું તત્વ કયું, ફોસ્ફરસ, તો PH3, કયું સંયોજન, PH3, આ PH3 ઝેરી છે, બરાબર, એનું નામ શું છે, ફોસ્ફીન, શું છે, ફોસ્ફીન, બરાબર, નાના પપ્પા પછી AS, AS, H3 બધા હાઇડ્રેટ બનાવે, AS, H3, એનું નામ છે આર્સિન, શું નામ છે, આર્સિન, એ પણ શું છે, ઝેરી છે,
આ બંને કેવા છે ઝેરી છે ત્યારે નાઇટ્રોજનનો હાઇડ્રેટ એ ઝેરી નથી થોડીક નાઇટ્રોજન અનિયમિત ગુણધર્મ વિશે ચર્ચા કરી છે બરાબર ઓકે હવે આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન એ કેવું છે ધાતુ અધાતુ કે અર્ધધાતુ તો નાઇટ્રોજન એ અધાતુ છે તો નાઇટ્રોજન એ અધાતુ હોવાથી તેનો જે ઓક્સાઇડ બનશે ઓક્સાઇડ કેવો હશે એસિડિક હશે યાદ રાખજો નાઇટ્રોજનનો નાઇટ્રોજન એ અધાતુ હોવાથી તેનો ઓક્સાઇડ કેવો છે એસિડિક છે દાખલા તરીકે આપણે એનોની ચર્ચા કરીએ નાઇટ્રોજન ઓક્સાઇડ તો નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજન કેવા છે એસિડિક વર્તણૂક ધરાવે છે બરાબર આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન સાથે કોઈ આપણે હેલોજન જોડી દઈએ તો દાખલા તરીકે હું ફ્લોરિન જોડું તો NF3 સંયોજન બનાવશે તો NF3 સિવાયના બધા તત્વના હેલે એ વિસ્ફોટક છે NF3 વિસ્ફોટક નથી NF3 નાઇટ્રોજન સાથે ફ્લોરિન જોડ્યું છે તો પહેલા હાઇડ્રાઇડ ની ચર્ચા કરી હવે ફ્લોરાઇડ ની ચર્ચા કરીએ અથવા હેલાઇડ ની ચર્ચા કરીએ તો NF3 એ વિસ્ફોટક નથી જ્યારે બાકીના તત્વોના હેલાઇડ એ વિસ્ફોટક છે શું છે વિસ્ફોટક છે ક્લિયર છે તો આની સાથે સાથે રેડી પછી આગળ ચર્ચા કરીએ કે હવે અગત્યનું છે જે ચર્ચા કરું છું થોડીક અગત્યની છે તો નાઇટ્રોજન એ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે આથી તે પીપાઈ પીપાઈ બંધ બનાવે છે હું એક ઉદાહરણ દ્વારા સમજાવું પહેલા આપણે સમજી લઈએ કે નાઇટ્રોજન એ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે આથી તે પીપાઈ પીપાઈ બંધ ધરાવે છે નાઇટ્રોજન એ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે આથી પીપાઈ પીપાઈ બંધ બનાવે છે નાઇટ્રોજન કયા નંબરનું તત્વ છે 7 નંબર બરાબર ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2px1 2py1 2pz1 ગણો ટોટલ 7 થવા જોઈએ 2 2 4 5 6 7 તો આની અંદર બરાબર માત્ર ને માત્ર કઈ કક્ષકો શક્ય છે પી કક્ષકો શક્ય છે બરાબર એટલે પીપાઈ પીપાઈ બંધ બનાવે છે કોની સાથે પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે તો 7 કરતા ઓછો પરમાણ્વીય ક્રમાંક હોય એની સાથે એની અંદર પી કક્ષકો હોય જે પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે દાખલા તરીકે નાઇટ્રોજન એ પોતાની સાથે પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે નાઇટ્રોજન એ ફરીવાર ત્રિબંધ પણ બનાવી શકે છે નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે બંધ બનાવી શકે છે નાઇટ્રોજન એ કાર્બન સાથે પણ બંધ બનાવી શકે છે આ બધા બંધ કેવા છે પીપાઈ પીપાઈ કક્ષકો કારણ કે આ ઓક્સિજન છે ઓક્સિજન ની અંદર પણ ડી કક્ષક હાજર નથી કાર્બન છે કાર્બન ની અંદર પણ ડી કક્ષક હાજર નથી જ્યારે કોઈ એવું તત્વ આવે છે કે જેની અંદર ડી કક્ષક હાજર હોય છે તો નાઇટ્રોજન ની પી અને સામેવાળાને ડી કક્ષક બંધ બનાવશે તો આપણે એને પી પાઈ ડી પાઈ બંધ કહીશું બરાબર ઓકે આગળ ચર્ચા કરીએ કે 15મા સમૂહના બધા જ તત્વો પી પાઈ બંધ બનાવતા નથી માત્ર ને માત્ર કોણ બનાવે છે નાઇટ્રોજન તો નાઇટ્રોજન સિવાયના નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વો પીપાઈ પીપાઈ બંધ બનાવતા નથી નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વો પીપાઈ પીપાઈ બંધ બનાવતા નથી માત્ર ને માત્ર કોણ બનાવે છે નાઇટ્રોજન બરાબર ઓકે આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન સિવાયના બાકી તત્વ
એ આપણને થોડું ઘણું એની અંદર દ્વિબંધ લક્ષણ જોવા મળે છે, પણ જે બાકીના તત્વો છે બધા સિંગલ બંધથી જોડાયેલા છે, એની અંદર આપણને દ્વિબંધ જોવા મળશે નહીં. બરાબર, ઓકે. હવે આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં કઈ કક્ષક ડી કક્ષક હાજર નથી. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક હાજર નથી. બરાબર, તો નાઇટ્રોજન સાથે મહત્તમ આપણે ગણીએ તો બે આ અને આ ત્રણ માંથી એટલે ટોટલ ટુ ટુ પી કક્ષક છે. કઈ કક્ષક છે? આપણે ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં લખીએ તો આ રીતે લખાય 1s2 2s2 2p3. તો બે બે ચાર, ઇલેક્ટ્રોન નથી ગણતો, કક્ષા ગણું છું, કક્ષક ગણું છું, સોરી. તો બે બે ચાર, તો નાઇટ્રોજનની ડી કક્ષક હાજર નથી અને નાઇટ્રોજનની સંયોજકતા ચાર હોવાથી, બરાબર, નાઇટ્રોજન એક ડી પાઈ બંધ બનાવતો નથી, હોવાથી નાઇટ્રોજન એ ડી પાઈ બંધ બનાવતો નથી. બરાબર, એક છેલ્લો મુદ્દો લખી શકીએ કે 15માં સમૂહના અન્ય તત્વો એ તો બંધ બનાવશે, કારણ કે એની અંદર બધામાં શું છે, ડી કક્ષક હાજર હશે. બરાબર, તો લખી શકીએ કે સમૂહ 15ના અન્ય તત્વો ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. કેમ બનાવે છે? કે એની અંદર ડી કક્ષક હાજર છે. બરાબર, તો ડી કક્ષક હાજર હશે તો ડી પાઈ બંધ બનશે, નહીં તો નહીં બને. બરાબર છે, તો થોડીક ચર્ચા એની હતી. ક્લિયર છે? તો નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ ક્લિયર. ફટાફટ આટલું લખી નાખો, ફરજિયાત ચોપડો બનાવવાનો છે, આટલું લખી પોસ્ટ કરી પછી હું આગળ જઉં. ચાલો, તો લખી રહ્યા છો, હવે આપણે આગળ જઈએ. કોની સાથે જોવાની છે? કે 15ના સમૂહના તત્વો, બરાબર, એ હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે, ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે, હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે અને ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. એમાં આપણે એ જોઈએ કે સમૂહ 15ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, બરાબર, સમૂહ 15ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધાને જોઈ લઈશું. હાઇડ્રોજનની પૂરી થાય એટલે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, એક્સ એટલે હેલોજન પ્રત્યે અને ધાતુઓ પ્રત્યે એટલે ધાત્વિક પ્રતિક્રિયાત્મકતા. બરાબર, ઓકે. આગળ ચર્ચા કરીએ કે સમૂહ 15ના બધા જ તત્વો એ ES3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. સમૂહ 15ના બધા જ તત્વો ES3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. ES3 નો મતલબ શું થાય? E બરાબર શું લેશું? તો કે નાઇટ્રોજન આવે, ફોસ્ફરસ આવે, S આર્સેનિક આવે, એન્ટીમની આવે, બિસ્મથ. જો E ના સ્થાને હું N મેલું તો NS3 બને, P મૂકું તો PS3 બને, ES મૂકું તો ASS3 બને, SB મૂકું તો SBS3 બને, બિસ્મથ મૂકું તો BIS3 બને. બરાબર, તો યાદ રાખજો સમૂહ 15ના બધા જ તત્વો ES3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. બરાબર, આગળ ચર્ચા કરીએ કે અહીંયા આપણે દાખલા તરીકે ES3 માં
હું n મૂકું છું તો શું બની જશે NH3 અને છેલ્લું બિસ્મથ આવશે બિસ્મથ નું શું બની જશે BiS3 શું બની જશે BiS3 બરાબર છે તો આપણે એવું કહેવાનું છે કે એમોનિયા અને કે શું એમોનિયા અને બિસ્મથ હાઇડ્રેટ તો એમોનિયા થી બિસ્મથ તરફ જઈએ છે એમ હાઇડ્રેટ સહજનની સ્થાયિત્વતા ઘટે છે એનો મતલબ આ હાઇડ્રેટ સહજન સૌથી વધુ સ્થાયી હશે તો આગળનો મુદ્દો NH3 થી BiS3 તરફ જતા હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયિત્વતા ઘટે છે NH3 થી BiS3 તરફ જતા હાઇડ્રેટ સંયોજનની સ્થાયિત્વતા ઘટે છે બરાબર કારણ કે આપણે એવું ચર્ચા કરી કે NH3 થી Bi તરફ જતા રિડક્શન કરતાના ગુણધર્મોમાં શું ફેરફાર થાય તો NH3 છે NH3 રિડક્શન કરતા છે પણ એની સાપેક્ષે જે છેલ્લું તત્વ બિસ્મથ એનો રિડક્શન કરતાનો ગુણધર્મ મજબૂત હશે પ્રબળ હશે તો NH3 થી BiS3 તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે NH3 થી BiS3 તરફ બિસ્મથ હાઇડ્રેટ એમોનિયા સોડિયમ સોરી નાઇટ્રોજન હાઇડ્રેટ તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે તો રિડક્શન કરતા વધુ ગુણધર્મ કોણ ધરાવતું છે કોણ સૌથી સારો રિડક્શન કરતા છે BiS કારણ કે આ બાજુથી આ બાજુ તરફ જઈએ રિડક્શન કરતાનો ગુણધર્મ શું થાય છે વધે છે બરાબર ઓકે હવે આપણે આગળ ચર્ચા કરીએ કે વિદ્યુત ઋણતાની ચર્ચા કરીએ તો બધા તત્વોમાંથી સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે તો આપણે તો ભણ્યા કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે તો ઉપર સૌથી વધુ હોય તો કોની વધુ છે નાઇટ્રોજનની તો નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે બરાબર છે તે હાઇડ્રોજન બંધ બનાવે છે યાદ રાખજો નાઇટ્રોજન એ ઊંચી વિદ્યુત ઋણતા તેમજ નાના કદના લીધે હાઇડ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના લીધે હાઇડ્રોજન બંધ બનાવે એટલે કે NH FON માં હાઇડ્રોજન બંધ બને છે જ્યારે અન્ય કોઈ સંયોજન એ હાઇડ્રોજન બંધનું નિર્માણ કરતું નથી આથી H બંધના કારણે NH3 નું બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ અન્ય તત્વ કરતા તત્વોના હાઇડ્રાઇડ કરતા કેવા છે ઊંચા હશે આથી હાઇડ્રોજન બંધના કારણે NH3 એટલે કે NH3 એમોનિયાનો ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ અન્ય તત્વના હાઇડ્રેટ કરતા ઊંચા હશે એમસીક્યુમાં વારંવાર પૂછે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધુ હોય તો જેની અંદર હાઇડ્રોજન બંધ બનતો હોય એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધુ ક્લિયર તો આસાની ચર્ચા હતી હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાની તા હવે આપણે જોઈએ ઓક્સિજન સાથેની તો બીજો પ્રશ્ન જોઈએ ધ્યાન આપજો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા સમૂહ 15 ના તત્વોની ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ચલો તો સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે શું બનાવશે ઓક્સાઇડ બનાવશે બરાબર છે તો સમૂહ 15 ના બધા જ તત્વો સમૂહ 15 ના બધા જ તત્વો E2O3 અને E2O5 સમૂહ 15 ના બધા જ તત્વો E2O3 E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે દાખલા તરીકે E બરાબર શું તો E બરાબર આપણે 3 પદાર્થ
હું અહીંયા નાઇટ્રોજન મૂકું તો N2O3 N2O5 પ્રકારના બનાવે છે બરાબર ઓકે તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એ સૌથી વધુ એસિડિક હોય છે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક હોય છે જેમ જેમ ઓક્સિડેશન અવસ્થા વધતી જશે એમ એમ એની એસિડિક પ્રબળતા પણ શું થતી વધતી જશે હું એક્ઝામ્પલ તરીકે લઉં દાખલા તરીકે N2O બરાબર ચલો એના પછી હું એવું લઉં NO બરાબર તો આ N2O છે એની અંદર ઓક્સિડેશન અવસ્થા શું થશે નાઇટ્રોજનની પ્લસ વન કારણ કે ઓક્સિજનની માઇનસ શું આ બાજુ 2x છે તો 2 બાય 2 એટલે 1 NO NO ની x ધારી લઈએ ઓક્સિજનની માઇનસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 x બરાબર પ્લસ 2 બરાબર પછી એવી ચર્ચા કરીએ N2O3 N2O3 ચલો ઓક્સિજનની માઇનસ 2 એટલે માઇનસ 2 ઇન્ટુ 3 માઇનસ 6 આ બાજુ 2 છે તો 2 આ બાજુ આવે 6 બાય 2 એટલે પ્લસ 3 બરાબર પછી NO2 બરાબર નાઇટ્રોજનની x ઓક્સિજનની માઇનસ 2 તો 2 2 4 x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 x બરાબર પ્લસ 4 અને છેલ્લું સંયોજન લઉં છું N2O5 N2O5 બરાબર એની અંદર ઓક્સિજનની માઇનસ 2 5 2 10 10 ભાગ્યા 2 એટલે 5 તો આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 1 બરાબર તો આ બાજુથી આ બાજુ તરફ જઈએ એમ એસિડિક પ્રબળતા વધે એસિડિકનો ગુણધર્મ વધે એસિડિક પ્રબળતા વધે છે બરાબર ઓકે હવે આગળ ચર્ચા કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ બેઝિક ગુણધર્મ ઘટે છે બેઝિક ગુણધર્મ વધે છે એસિડિક ગુણધર્મ ઘટે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ એસિડિક ગુણધર્મ ઘટે છે કારણ કે સૌથી વધુ એસિડિક કોણ થશે ઓક્સિડેશન અવસ્થા વધુ વાળું થશે તો કયો ગુણધર્મ વધે છે તો બેઝિક ગુણધર્મ વધે છે ક્લિયર તો આસાની ચર્ચા હતી થોડી ઓક્સાઇડની ચર્ચા હતી બરાબર છે તો ફટાફટ લખી દો પછી આપણે સાના તરફ હેલોજન પ્રત્યે અને ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરીએ ફટાફટ આપણું નોટ ડાઉન કરી દો ચાલો લખી રહ્યા છો હવે હું આગળ જઉં સમૂહ 15 ના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સમૂહ 15 ના તત્વોની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ધ્યાન આપજો કે સમૂહ 15 ના તત્વો EX3 અને EX5 પ્રકારના હેલાઇડ સંયોજન બનાવે છે સમૂહ 15 ના તત્વો EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે છે પણ એની અંદર એક અપવાદ છે નાઇટ્રોજન એ બરાબર EX5 પ્રકારનું અથવા તો હું આખું મુદ્દા સ્વરૂપે લખું નાઇટ્રોજન એ અપવાદ છે નાઇટ્રોજન એ EX5 બરાબર પ્રકારનો હેલાઇટ બનાવતો નથી કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકની હાજરી નથી આવો કોઈ હેલાઇડ બનશે તો નાઇટ્રોજનની સંયોજકતા દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું છું PCl3
અથવા 5 છે એટલે હું એવું લઈ લઉં PCl5 બરાબર આ E બરાબર આપણે કોઈ અન્ય તત્વ લઈ લઈએ અને હેલાઇડ બરાબર Cl મૂકું તો PCl5 બને છે આની અંદર ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 થાય છે પણ નાઇટ્રોજન એ NCl5 બનાવશે નહીં કારણ કે નાઇટ્રોજન પાસે D કક્ષકની શું છે ગેરહાજરી માત્ર P કક્ષક પૂરતું સીમિત રહેશે એટલે PCl3 બનાવશે અથવા NCl3 હવે એની અંદર નાઇટ્રોજનની વેલેન્સી 3 થાય છે નાઇટ્રોજન EX5 પ્રકારનો હેલાઇડ બનાવતો નથી કારણ કે નાઇટ્રોજન પાસે D કક્ષક હાજર નથી બાકીના બધા તત્વ બનાવે છે કારણ કે બધા તત્વ પાસે શું છે ડી કક્ષકની હાજરી છે બરાબર આગળ ચર્ચા કરીએ કે બધા હેલાઇડ સંયોજનો છે બરાબર એની અંદરથી પેન્ટા હેલાઇડ એટલે 5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન સૌથી વધુ સ્થાયી હોય છે બરાબર તો પેન્ટા હેલાઇડ સંયોજન સૌથી વધુ સ્થાયી હોય છે કારણ કે તેમાં +5 ઓક્સિડેશન અવસ્થા હોય બરાબર જ્યારે ટ્રાયહેલાઇડ સંયોજન કેવું ઓછું સ્થાયી હોય જ્યારે ટ્રાયહેલાઇડ સંયોજન ઓછું સ્થાયી હોય છે કારણ કે એની અંદર ઓક્સિડેશન અવસ્થા શું જોવા મળશે આપણને +3 બરાબર ઓકે આગળ ચર્ચા કરીએ કે નાઇટ્રોજન સિવાયના બધા તત્વના ટ્રાયહેલાઇડ વધુ સ્થાયી હોય છે નાઇટ્રોજન સિવાયના બધા તત્વના ટ્રાયહેલાઇડ વધુ સ્થાયી હોય છે બરાબર છે પણ નાઇટ્રોજનનું એક જ સ્થાયી છે કયું છે NF3 કારણ કે ફ્લોરિન એ શું છે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે અને એક બીજી થોડીક ચર્ચા કરી દઈએ BIF3 બરાબર BIF3 સિવાયના બધા સહસંયોજક છે BIF3 સિવાયના બધા હેલાઇડ સહસંયોજક ગુણધર્મ ધરાવે ક્લિયર ઓકે તો આ પ્રતિક્રિયાત્મકતા પૂરી થાય છે હવે આપણે એવું જોઈએ કે ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા સમૂહ 15ના તત્વોની ધાતુઓ સાથે પ્રતિક્રિયાત્મકતા તો ધ્યાન આપજો અહીંયા આપણે તો અહીંયા આપણે લખશું તત્વનું નામ બરાબર છે અહીંયા આપણે એ લખશું કે જે તત્વ ધાતુ સાથે પ્રક્રિયા કરશે દાખલા તરીકે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે તો નાઇટ્રાઇડ બનાવે છે તો અહીંયા લખશું સંયોજનનું સૂત્ર અને અહીંયા લખશું એનું ચલો પહેલા જ આપણે એક્ઝામ્પલ શાનું લઈશું નાઇટ્રોજન તો નાઇટ્રોજન છે કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવશે CA3N2 શું બનાવશે CA3N2 તો આ 2 શું દર્શાવે ઓક્સિડેશન અવસ્થા કોની કેલ્શિયમની કેલ્શિયમ કઈ ઓક્સિડેશન અવસ્થામાં +3 નાઇટ્રોજન અહીંયા -3 માં આપણને આપેલું છે નામ થાય કેલ્શિયમ નાઇટ્રાઇડ નાઇટ્રોજન પછી તત્વ આપણે કયું લઈએ ફોસ્ફરસ કારણ કે જેમ ક્રમ અનુસાર આવે છે એમ ક્રમ અનુસાર આપણે દર્શાવીએ તો શું દર્શાવશે CA3P2 ઓક્સિડેશન અવસ્થા કોની કેલ્શિયમની કેટલી છે +2 ફોસ્ફરસની -3 આપણને અહીંયા આપેલી છે તો કેલ્શિયમ ફોસ્ફાઇટ બરાબર ચલો નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક તો આર્સેનિક જે સંયોજન છે એ શું બનાવશે તો Na3As હકીકતમાં તો Na3As1 હોવું જોઈએ પણ 1 નથી દર્શાવતા આપણે તો Na3As એનું નામ શું થશે સોડિયમ આર્સેનાઇડ શું થશે સોડિયમ આર્સેનાઇડ
ચલો પછી એન્ટીમની, એન્ટીમની ઝિંક સાથે બનાવે છે, કોની સાથે? ઝિંક સાથે. તો Zn3Sb2, Sb2 2 શું દર્શાવે? ઓક્સિડેશન અવસ્થા કોની? ઝિંક ની. આ કોની દર્શાવે છે? એન્ટીમની ની. તો નામ શું થાય? ઝિંક એન્ટીમોનાઇટ. છેલ્લું વધ્યું કોણ? બિસ્મથ. એ મેગ્નેશિયમ સાથે, કોની સાથે? મેગ્નેશિયમ સાથે. તો શું બનાવશે? Mg3 અને Bi2, કારણ કે મેગ્નેશિયમ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? પ્લસ 2, બિસ્મથ માઇનસ 2. તો એનું નામ મેગ્નેશિયમ બિસ્થુમાઇન, બરાબર છે? તો અહીંયા અથવા તમે બિસ્થુમાઇન, તો આની સાથે સાથે આપણે શું જોયું? કે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન, હેલોજન અને ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા, સમૂહ બંધનના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂરા થાય છે. હવે સમૂહ બંધનના તત્વોની ચર્ચા કરવાની છે. એની અંદર આપણે નાઇટ્રોજન કયા કયા સંયોજન બનાવે છે અને ઉપયોગોની બધી ચર્ચા કરવાની છે, બરાબર? ઓકે, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. પણ અહીંયા જોઈએ કે બધામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, આ અને આ બધી કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? માઇનસ 3. બધે બધામાં જે 15મા સમૂહના તત્વ છે કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે? માઇનસ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ક્લિયર? તો આની સાથે સાથે આપણે આજનું વિડીયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.